विद्यार्थी मित्रों हूँ छू चंदन भावसार अने आपणे शीखी रह्या छे विद्यार्थी मित्रों धोरण 12 विषय आंकड़ाशास्त्र चेप्टर नंबर 3 सुरेख नियत संबंध। विद्यार्थी मित्रों अत्यार सुधी सुरेख नियत संबंध आपणे नियत संबंधक सूत्र नंबर 1, नियत संबंधक सूत्र नंबर 2 अने नियत संबंधक सूत्र नंबर 3 એટલે કે મોટા દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આપણે આજના લેક્ચરમાં શીખવાના છે ટૂંકા દાખલાઓ જે પણ એક્ઝામમાં પૂછાય છે। તો ટૂંકા દાખલાઓ માટે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 6 તો જોઈએ આપણે શું કહે છે। શું આપેલું છે? એક શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢીનો સરેરાશ વાર્ષિક નફો આપેલો છે 1,00,000 રૂપિયામાં અને વાર્ષિક વહીવટી ખર્ચ આપ્યો છે 1,00,000 રૂપિયામાં। જો નીચે તમને કોષ્ટક આપેલું છે, કોષ્ટકની અંદર પહેલાં લખેલી છે વિગત, પછી નફો અને વહીવટી ખર્ચ, નીચે લખેલી મધ્યક। તો મધ્યક એક્સ જે નફો શું દર્શાવે છે? ચલ રાશિ એક્સ। વહીવટી ખર્ચ શું દર્શાવે છે? ચલ રાશિ વાય। તો નફો પહેલાં 60 લખ્યો છે તો એને એક્સનો મધ્યક કહેવાય એટલે એક્સ બાર કહેવાય, તો એક્સ બાર બરાબર મેં 60 લખ્યા, અને પછી વાયનો મધ્યક 25 આપ્યો છે જેને વાય બાર કહેવાય, તો વાય બાર બરાબર 25 લખ્યા। ચલો એના નીચે લખ્યું છે પ્રમાણિત વિચલન, તો એક્સના પ્રમાણિત વિચલનને શું કહેવામાં આવે છે? એસ એક્સ। એ કેટલા આપેલા છે? 6, અને વાયના પ્રમાણિત વિચલન કેટલું આપેલું છે? 3, તો વાયના પ્રમાણિત વિચલનને શું કહેવામાં આવે છે? એસ વાય। વિદ્યાર્થી મિત્રો બુક ઓપન ના કર્યું તો બુક ઓપન કરી લેજો, હું તમને સમજાવી રહ્યો છું ટૂંકા દાખલાની અંદર કિંમતો કઈ રીતે શોધવી। બુક ઓપન નહીં રાખો તો ખબર જ નહીં પડે આ શું થઈ રહ્યું છે, બરાબર? એટલે વિડીયોને પોઝ કરીને બુક ઓપન કરી લેજો। તેના પછી લખેલું છે સહવિચરણ। વિદ્યાર્થી મિત્રો સહવિચરણ એટલે કહેવાય કો એવિરિયન્સ એક્સ વાય, બરાબર, જેની કિંમત આપણને 10.4 આપેલી છે। તો આટલી કિંમત તો ઓલરેડી આપણને આપેલી જ છે, તો આપણે શોધવાનું શું છે? તો આપણે આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની છે। હવે મોટા દાખલાઓમાં આપણે શીખી ગયા છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવી હોય તો બે કિંમતો શોધવી પડે। કઈ બે કિંમતો શોધવી પડે? બીની કિંમત અને એની કિંમત। તો બીની કિંમત શોધવા માટે જ્યારે સહવિચરણ ની માહિતી આપેલી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો મેં તમને સૂત્ર લખાવ્યું હતું કે બી ઇઝ ઇક્વલ ટુ કોવેરિયન્સ એક્સ વાય ડિવાઇડ બાય એસ સ્ક્વેર એક્સ। કોવેરિયન્સ એક્સ વાય ડિવાઇડ બાય એસ સ્ક્વેર એક્સ, કોવેરિયન્સ દેટ મીન્સ સહવિચરણ। તો કોવેરિયન્સ એક્સ વાયની વેલ્યુ આપણને ઓલરેડી આપી દીધી છે 10.4 ભાગ્યા એસ સ્ક્વેર એક્સ। હવે આપણને ક્યાં એસ સ્ક્વેર નથી આપેલા, આપણને શું આપેલા છે? જો રકમની અંદર એસ એક્સની વેલ્યુ જ આપેલી છે, તો આપણે એસ એક્સ જે છે એનો શું કરી દેવાનો વર્ગ, એટલે 6નો વર્ગ કેટલો થાય? 36, અથવા 6નો વર્ગ આ રીતે લખી શકીએ છીએ। ચલો 10.4 ભાગ્યા 6નો વર્ગ કેટલો થાય? 36। 10.4 ભાગ્યા 36 કેલ્સીમાં કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, તો 10.4 ભાગ્યા 36 કરીશું તો આન્સર આવશે 0.29। આ શું મળી ગયા વિદ્યાર્થી મિત્રો? આપણને બી મળી ગયા, એટલે આપણને એ તો મળી જ જાય। વાય બાર માઇનસ બી એક્સ બારનું સૂત્ર લગાવીએ તો વાય બાર કેટલા છે? 25, માઇનસ બી કેટલા મળ્યા? 0.29 ગુણ્યા એક્સ બાર કેટલા છે? 60। ચલો તો 25 એમને એમ રહેશે, 25 માઇનસ 0.29 ગુણ્યા 60, કેલ્સીમાં તમે પણ કરો હું પણ કરું છું, 17.4 આવ્યા। અને 25માંથી વિદ્યાર્થી મિત્રો 17.4ને બાદ કરીએ એટલે આન્સર આવશે 7.6। ચલો એની કિંમત પણ મળી ગઈ, તો હવે તો નિયત સંબંધ રેખામાં તો મેં તમને સમજાવ્યું છે જ્યાં એ હોય ત્યાં એની કિંમત, જ્યાં બી હોય ત્યાં બીની કિંમત, અને એક્સ રહેશે એમના એમ। આ નિયત સંબંધ રેખા વાયની એક્સ પરની આપણને મળી ગઈ, દાખલો અહીંયા પતી ગયો આટલો જ છે। ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર 7 બુકમાં ધ્યાન શું કહે છે? ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ વરસાદ સેન્ટીમીટરમાં અને મકાઈની ઉપજ ક્વિન્ટલમાં આપેલી છે, અને એ બંને વચ્ચેનો સંબંધ જાણવા નીચેની માહિતી આપેલી છે કોષ્ટકમાં। તો એમાં પહેલાં જો મધ્યક એક્સના મધ્યકને એક્સ બાર કહીશું એટલે એક્સ બાર 82 આપેલા છે, વાયના મધ્યકને વાય બાર કહીશું એ આપણને 180 આપેલા છે। તો જો સૌથી પહેલાં એક્સ બાર 82 અને વાય બાર 180 લખી કાઢ્યા, તેના પછી વિચલન નહીં લખ્યું, વિચરણ લખ્યું છે। વિચરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? અહીંયા વિચલન લખ્યું હતું એટલે મેં જો એસ એક્સ લખ્યા હતા, વિચરણ કે ને એટલે સ્ક્વેર કરી નાખો, એટલે ડાયરેક્ટ જે કિંમત આપી છે ને કોષ્ટકમાં એસ સ્ક્વેરની આપી છે। તો એસ સ્ક્વેર એક્સ કેટલા આપેલા છે આપણને? 64। અને એ જ રીતે વિચરણમાં વાયની કિંમત, ચલ રાશિ વાયની કિંમત આપણને કેટલી આપી? 225, એટલે એસ સ્ક્વેર વાય કેટલા આપેલા છે આપણને? 225।
અને સહસંબંધાકની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને આપેલી છે 0.82. સહસંબંધાક ચેપ્ટર નંબર 2 યાદ કરો, સહસંબંધાક એટલે કે આર વડે દર્શાવવામાં આવે છે સ્મોલ આર. આરની કિંમત કેટલી આપી છે આપણને? 0.82. એટલે આટલી કિંમત આપણે રકમમાં આપી છે. શોધવાનું શું છે જોઈએ. જ્યારે વરસાદ 60 સેન્ટીમીટર પડે ત્યારે થતી મકાઈની ઉપજનું અનુમાન, દેટ મીન્સ એક્સની કિંમત આપેલી છે અને વાયની કિંમતનું અનુમાન કરવાનું છે. તો જ્યારે એક્સની કિંમત આપેલી હોય અને વાયની કિંમતનું અનુમાન કરવું છે તો નિયત સંબંધ રેખા શોધવી પડે અને નિયત સંબંધ રેખા માટે એની કિંમત અને બીની કિંમત શોધવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આર એટલે કે સહસંબંધાકની માહિતી આપેલી હોય ત્યારે મેં તમને સૂત્ર સમજાવ્યું હતું, બી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ. તો હવે વિદ્યાર્થી મિત્રો, એસ સ્ક્વેર એક્સ ઉપરથી પહેલાં એસએક્સ શોધી કાઢ્યા 64 નું વર્ગમૂળ 8, અને એસ સ્ક્વેર વાય ઉપરથી એસવાય શોધી કાઢ્યા 225 નું વર્ગમૂળ 15. અને હવે આ નિયત સંબંધકનું સૂત્ર આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ, આ બધા સૂત્રો યાદ રાખવાના છે કે સહવિચરણની માહિતી આપી હોય તો નિયત સંબંધકનું સૂત્ર આ થાય છે, સહસંબંધાકની માહિતી આપેલી હોય તો આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ થાય છે. આરની કિંમત 0.82, એસવાયની કિંમત 15, એસએક્સની કિંમત 8. 0.82 ગુણ્યા 15/8 કેલ્સીમાં કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો 15/8 કરતાં આપણને આન્સર મળશે, કાં તો 0.82 × 15 કરી દો. એક કામ કરો, પહેલાં ગુણાકાર કરી દઈએ, 0.82 × 15 કરીએ તો આન્સર આવશે 12.3/8, અને 15/8 કરીને 0.82 ગુણાકાર કરશો તો પણ ચાલશે. ચલો 12.3/8 કરીએ તો આન્સર આવશે 1.54. આ આપણને શાની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? નિયત સંબંધાક બીની. હવે નિયત સંબંધાક બી મળી જાય એટલે એ આપણને મળી જ જાય વાય બાર માઇનસ બી એક્સ બારનું આપણે સૂત્ર લગાવીએ. વાય બાર કેટલા આપેલા છે આપણને? 180. માઇનસ બીની કિંમત કેટલી મળી? 1.54. એક્સ બાર કેટલા આપેલા છે? 82. 180 માઇનસ 1.54 × આપણે કેટલા કરવાના છે? 82 કરો ફટાફટ. ચલો તો આન્સર આવશે 126.28. 180માંથી 126.28ને હવે બાદ કરીએ આપણે તો આન્સર આવશે 53.72. આ શેની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો આપણને? એની. બીની કિંમત મળી ગઈ, એની કિંમત મળી ગઈ ભાઈ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખામાં એની જગ્યાએ એની કિંમત મૂકવાની વિદ્યાર્થી મિત્રો, એટલે કે 53.72 પ્લસ બીની જગ્યાએ બીની કિંમત એટલે કે 1.54 એક્સ એમના એમ. નિયત સંબંધ રેખા મળી જાય પછી એક્સની કિંમત આપણને કેટલી આપેલી હતી? જો લખ્યું હતું ને કે જ્યારે વરસાદ 60 સેન્ટીમીટર પડે, એટલે ચલ રાશિ એક્સ દર્શાવે વરસાદનું માપતો, એટલે એક્સ 60 હોય ત્યારે વાયની કિંમતનું અનુમાન, વાય એટલે કે મકાઈની ઉપજનું. તો આ જ ફોર્મ્યુલા લખી દેવાનું, 53.72 પ્લસ 1.54 એક્સની જગ્યાએ એક્સની કિંમત. તો 53.72 પ્લસ 1.54 × 60 કરીએ આપણે તો 92.40 આવશે, અને આ બંનેનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો આવશે 146.12. આ શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો? વાયની કિંમતનું અનુમાન. અને ઉપજ આપણને ક્વિન્ટલ હેક્ટરમાં આપી છે એટલે અહીંયા શું લખી કાઢીશું? ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. ઓકે ચાલો, હવે આ દાખલો પણ પતી ગયો. હવે એના પછી દાખલા નંબર જે 8 છે વિદ્યાર્થી મિત્રો, એ તમને આવશે હોમવર્કમાં, કારણ કે એની અંદર જો શું આપેલું છે, એનની કિંમત 10 આપેલી છે, સિગ્મા એક્સ આપેલા છે, સિગ્મા વાય આપેલા છે, સિગ્મા એક્સ સ્ક્વેર આપેલા છે, સિગ્મા એક્સ વાય આપેલા છે. તો કંઈ નહીં કરવાનું, એની અંદર પણ નિયત સંબંધ રેખા શોધવાની છે અને એક્સ બરાબર 16 હોય તો વાયની કિંમતનું અનુમાન કરવાનું છે. તો દાખલામાં ખાલી બીનું સૂત્ર બદલાવશે. આજે આપણે બી શોધીએ છીએ એનું સૂત્ર કયું આવશે એ આપણે સમજી જ ગયા છે, એક્સ વાય વાળી રીતનું સૂત્ર, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર. નિયત સંબંધાક સૂત્ર નંબર 2 આપણે શીખ્યા હતા ને, બસ સેમ એ રીતે આખો દાખલો ગણી કાઢવાનો છે. ઓકે તો હોમવર્કમાં આવશે. ચાલો દાખલા નંબર 9માં ધ્યાન આપીએ આપણે. તો દાખલા નંબર 9માં શું કહે છે, એક શહેરમાં ઉનાળામાં જુદા જુદા 6 દિવસો દરમિયાન મહત્તમ તાપમાન એક્સ અને આઈસ્ક્રીમનું વેચાણ વાય. ચલરાશિ એક્સ શું દર્શાવે છે? તાપમાન. ચલરાશિ વાય શું દર્શાવે છે? આઈસ્ક્રીમનું વેચાણ. પરથી નીચે મુજબની માહિતી મળી, મહત્તમ તાપમાન એક્સ એમાં આપ્યું છે ડિગ્રી સેલ્સિયસમાં અને આઈસ્ક્રીમનું વેચાણ સેમાં આપેલું છે લાખ રૂપિયામાં.
જ્યાં એક્સ બાર બરાબર 40 આપેલા છે, વાય બાર બરાબર 1.2 આપેલા છે, લખી કાઢ્યા. અને જુદા જુદા શરૂઆતમાં લખેલું છે 6 દિવસો આપેલા છે, એટલે એન બરાબર કેટલા થઈ જાય? 6. પછી બીજી શેની માહિતી આવી, સિગ્મા એક્સ વાય આપેલા છે 306 અને સ્ક્વેર એક્સ આપેલા છે 20. તો આ માહિતી પરથી આઈસ્ક્રીમના વેચાણની મહત્તમ તાપમાન પરની નિયત સંબંધ રેખા મેળવો. અને જો કોઈ દિવસનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી હોય, એટલે કે એક્સની કિંમત આપી, ચલ રાશિ એક્સ તાપમાન દર્શાવે છે ને, એટલે એક્સની કિંમત 42 હોય, તે દિવસે વાય આઈસ્ક્રીમના વેચાણનો અંદાજ એટલે વાયની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સિગ્મા એક્સ વાય ખાલી આપેલા હોય અને સિગ્મા એક્સને સિગ્મા વાય ના આપેલા હોય, ત્યારે નિયત સંબંધક સૂત્ર નંબર 2નો યુઝ ના કરો. સિગ્મા એક્સ વાયને એક્સ બાર વાય બારને એન આપેલા હોય, ત્યારે મેં તમને એક ફોર્મ્યુલા શીખવાડ્યું હતું બી શોધવાનું, કે સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર ડિવાઈડ બાય એન ઇન્ટુ એસ્ક્વેર એક્સ, આ સૂત્રનો યુઝ કરવાનો. બરાબર, આ સૂત્ર આપણે સહસંબંધક ચેપ્ટર નંબર 2માં પણ ભણી ચૂક્યા છીએ. બરાબર, તો સિગ્મા એક્સ વાયની કિંમત મૂકી દીધી 306, માઇનસ એનની કિંમત આવશે 6 ઇન્ટુ એક્સ બાર 40 ઇન્ટુ વાય બાર 1.2, પાછા એનની કિંમત 6 અને એસ્ક્વેર એક્સની કિંમત 20. બધી કિંમતો હતી જ, ખાલી જોઈને લખી કાઢી. હવે 306 માઇનસ આ 3નો ગુણાકાર કરીશું આપણે, તો આન્સર આવશે 288 ભાગ્યા 6 × 20, 6 × 2 = 120. 306માંથી 288 જાય તો 18 ભાગ્યા 120 કરીએ તો જવાબ આવશે 0.15. બી મળી જાય તો એ પણ મળી જાય. એનું સૂત્ર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર કેટલા હતા 1.2, બીની કિંમત આવી 0.15, એક્સ બાર કેટલા હતા 40, 0.15 × 40 કરો તો 6 આવે. 1.2માંથી 6 એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ તો જવાબ માઇનસમાં 4.8. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની છે, તો વાય કેપ બરાબર સૂત્ર ઈ પ્લસ બી એક્સ, જ્યાં એ હોય ત્યાં એની કિંમત, જ્યાં બી હોય ત્યાં બીની કિંમત, એક્સ એમના એમ. હવે આપણને એક્સની કિંમત અંદર તાપમાન 42 ડિગ્રી આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો, તો એ 42 ડિગ્રી તાપમાન જે આપેલું છે એ એક્સની કિંમત કહેવાય. અને આઈસ્ક્રીમના વેચાણનો અંદાજ શોધવાનો છે, એટલે કે વાયની કિંમતનું અનુમાન કરવાનું છે. તો કંઈ નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો, નિયત સંબંધ રેખા લખી કાઢવાની, ત્યાં એક્સના જગ્યા પર 42 મૂકી દો, માઇનસ 4.8 એમના એમ 0.15 × 42 કરો એટલે 6.3 આવે, માઇનસ 4.8 પ્લસ 6.3 એટલે 6.3માંથી 4.8 જાય તો 1.5 અને મોટી સંખ્યાની નિશાની. અને આઈસ્ક્રીમનું વેચાણ આપણને લાખ રૂપિયામાં આપેલું છે, એટલે પાછળ એકમ લખી કાઢવાનો, લાખ રૂપિયા. ઓકે, 1.5 લાખ રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.2ના ટૂંકા દાખલાઓ બધા પૂરા કર્યા. બરાબર, ટોટલ 4 દાખલા આપેલા હતા, એમાંથી 6, 7, 8, 9માં 8મો દાખલો એક તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો વિડીયોમાં સારી રીતે ખબર પડી ગયો તો વિડીયોને લાઇક કરી દેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.